વોટ્સએપ ચેટિંગમાં હત્યા સાંભળીને નવાઈ જરૂર લાગશે અને વિચારતા થઈ જશો કે વોટ્સએપના કારણે હત્યા જી હા પરંતુ સનસની વારદાત બહાર આવી છે અલ્હાબાદમાંથી કે જ્યાં વોટ્સએપ મેસેજ વાંચી રહેલી પત્નીને એ પણ માલુમ ન પડ્યું કે તેની કારમાં તેની પાસે આવીને કોણ બેઠું છે અને તેની એક ભૂલે તેના પતિનો જીવ છીનવી લીધો અને પોતે પણ ઘાયલ થઈ ગઈ તારીખ એક જૂન બે હજાર સત્તર ગુરુવાર સ્થળ સિવિલ લાઇન્સ અલ્હાબાદ એ રાત કે જેણે બે જિંદગીઓને તબાહ કરી નાખી એકને યમલોક અને બીજાને હોસ્પિટલના બિછાને લાવી દીધી તે ખતરનાક રાતે અલ્હાબાદની પોલીસને પણ દોડતી કરી દીધી ખૂબ જ હસીન તસવીર પતિ પત્નીની આ તસવીરમાંથી ફક્ત એક જ હવે આ દુનિયામાં હયાત છે ખૂનથી લથપથ હાલતમાં સ્ટ્રેચર પર પડેલી લાશ અને લાશ પર માથું રાખી હાટ રુદન કરી રહેલા તેમના સ્વજનો શા માટે કેવી રીતે કોણે હુમલો કર્યો આવા તમામ સવાલોનો પહાડ એક બાદ એક પોલીસ સમક્ષ ઊભો થવા લાગ્યો વારદાતની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં આવેલા સિવિલ લાઇન્સ વિસ્તારમાં એક જૂનની રાત્રે પતિ ધીરજસિંહ અને તેની પત્ની નિધિસિંહ બંને યુપી સેવન ઝીરો સીએક્સ નાઇન ટુ નાઇન નંબરની કારમાં પોતાના માટે જમવાનું લેવા માટે એક રેસ્ટ્રોમાં ગયા જોકે કારમાંથી ધીરજ સિંહ ઉતરીને રેસ્ટ્રંમાં ટિફિન પેક કરાવવા ગયો અને તેની પત્ની નિધિ કારમાં જ બેસી રહી પ્રપોઝ ડે બન્યો મોતનો ડે પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ ધીરજ અને નિધિનો તે દિવસે પ્રપોઝ ડે હતો જેને કારણે બંને રેસ્ટ્રંમાંથી ટિફિન પેક કરાવવા માટે ગયા જ્યાં ધીરજ રેસ્ટોરન્ટમાં ગયો અને તેની પત્ની નિધિ કારમાં બેસી રહી અને કારમાં એસી ચાલુ કરીને બેઠેલી નિધિ વોટ્સએપ મેસેજ વાંચવામાં એટલી વ્યસ્ત હતી કે તેની આસપાસ શું ગતિવિધિઓ થઈ રહી છે તેની તેને જરા પણ ખ્યાલ નહોતો કે ત્યારે જ તેની કારનો દરવાજો ખોલી તેની પાસેની ડ્રાઈવરની સીટ પર એક વ્યક્તિ આવીને બેસી જાય છે તેમ છતાં તે વોટ્સએપ મેસેજ વાંચવામાં એટલી તલ્લીન હોય છે કે તે તેનો પતિ ધીરજ આવીને સ્ટેરિંગ સીટ પર બેઠો કે અન્ય કોઈ પરંતુ જ્યારે ફાયરિંગનો અવાજ સંભળાયો કે નિધિની નજર પોતાની સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિ પર પડી કે તે વ્યક્તિએ કંઈ પણ બોલ્યા વગર બીજી ગોળી તેની પર ફાયર કરી કે ગોળી શરીરને અડીને અન્યત્ર વાગી કે ત્યારે નિધિની બૂમો પાડવાનો અવાજ આવ્યો लगभग एक डेढ़ किलोमीटर पे एक बिल्डिंग पे सीसीटीवी फुटेज मिला जिसमें दो व्यक्ति पैदल जाते हुए दिखाई दिए जिससे उनका हुलिया और उनकी गेट चाल वगैरह इसके बारे में पता चला उस बिंदु पे जो है पुलिस ने आसपास की जितने भी कॉलोनीज थे और जो भी ऐसे आपराधिक एरियाज है वहाँ पे इनके बारे में छानबीन की गई अलग अलग जगहों पर टीमों को भेज के इनका जो है वेरीफाई किया गया कि इस होलिया से मिलते जुलते लोग कौन कौन है और जो घटना में इन्वॉल्व हो सकते हैं इसको वेरीफाई किया गया इसके काफ़ी प्रयास के बाद तीन चार दिन के बाद जो है इन लोगों के इन दो लोगों के अभियुक्तों के नाम आए कोणे करो पति पत्नी पर हमलो अंगत अदावत के प्रेम प्रकरण पति नु मौत पत्नी घायल वारदात की रात्र आसपास के समझी सके पहलाज हमलाखोर कार में पोता साथी साथे भागी छूटो તો સ્થાનિકોએ તુરંત પોલીસને જાણ કરી અને પોલીસ તો કાફલો આરંભી અને સ્થળ પર આવેલી દુકાનો રેસ્ટ્રો અને આસપાસ લગાવાયેલા સીસીટીવી કેમેરા ચકાસવાનું શરૂ કર્યું તો પોલીસે બે શંકાસ્પદ હાલતમાં ચાલતા વ્યક્તિઓ જોવા મળ્યા કે જોની ઊંડી તપાસ કરાઈ તો પોલીસના હાથે લાગ્યો અનુજ અગ્રવાલ નામનો વ્યક્તિ એ વ્યક્તિ કે જેણે પહેલી જૂનની રાત્રે પતિ પત્ની પર ફાયરિંગ કર્યું અને ત્યાંથી પોતાના સાથી પવન હજારી સાથે ભાગી છૂટ્યો પોલીસના દાવા મુજબ અનુજ અને પવન હજારી બંને નશામાં ધૂત હતા અને ધીરજસિંહની કાર જોતા જ તેઓએ કાર લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો નશામાં ધૂત અનુજ અગ્રવાલ કારનો દરવાજો ખોલી ડ્રાઇવિંગ સીટ પર બેસી જાય છે જોકે નશરામાં વધુ દૂધ હોવાથી તે એ પણ ન જોઈ શક્યો કે કારની બાજુની સીટમાં નિધિ બેઠી છે બીજી તરફ નિધિ પણ વોટ્સએપ ચેટિંગમાં એટલી વ્યસ્ત હતી કે તેને પણ ખ્યાલ ન આવ્યો કે તેની કારમાં આવીને કોઈ અજાણ્યો વ્યક્તિ બેસી ગયો છે તે જ દરમિયાન હત્યારા અનુજ અગ્રવાલે કારનો ગિયર બદલી આગળ વધારી તો અંદર નિધિ બૂમો પાડવા લાગી કે એક બાદ એક બે ગોળીઓ ચલાવવાનો અવાજ આવ્યો જોકે જે સમયે કારમાં અનુજ બેઠો ત્યારે જ ધીરજની નજર તેની પર પડી તો તે ભાગતો ભાગતો કાર પાસે આવ્યો અને તે જ સમયે કારની બહાર ઊભેલો પવન હજારીએ ધીરજને પકડી દીધો તો આ તરફ નિધિએ પણ બૂમો પાડી અને ધીરજ પણ ચીંખ્યો કે અનુજ અગ્રવાલને તે જ સમયે કંઈ સમજમાં ન આવ્યું અને તેણે એક ફાયર નિધિ પર કર્યું જે તેના શરીરને અડીને ગોળી છૂટી ગઈ જ્યારે બીજી ગોળી ધીરજ પર છોડી કે તેની છાતીમાં વાગતા જ તે ત્યાં જ ઢળી પડ્યો ये इंटेंशन लग रहा है कि उनके द्वारा जो है ये गाड़ी में बैठे थे ये ये लोग अपने साथ ये गाड़ी लेके जाना चाहते थे वहाँ पर इन्होंने देखा आसपास गाड़ी के कोई नहीं है ये बाहर से देखा और उसके बाद जो है ये गाड़ी में जो बैठे क्योंकि शराब के उस समय पे काफ़ी ये नशे में थे और अनुज अग्रवाल की पहले की भी एक आपराधिक इतिहास रहा है और टेंडेंसी रही है कि जैसे ही घटना में आ, कोई भी घटना करने के लिए वो अब सेकंड थॉट नहीं देता है इससे पूर्व भी जो है एक इसी तरह की घटना में इसने दो बार जो है गोली चलाई थी जिसमें 307 के अभियोग पनित था तपस मठैला खुलासा موجب बनने आरोपीઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા અને બનને ચાલતા ત્યાંથી છૂમંતર થઈ ગયા અનુજ અને પવન બનને મિલન નામની હોટેલમાં રોકાયા હતા જ્યાં તેઓએ જઈને સૂઈ ગયા જો કે પોલીસ ઘટનાસ્થળના 1.2 કિલોમીટરની રેન્જમાં આવતા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા પોલીસ મિલન હોટેલ સુધી પહોંચી અને ત્યાંથી બંનેની ડિટેલ પોલીસને મળી ગઈ પોલીસે બંને આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા છે પોલીસ તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે અનુજ અને પવન બંને શાતેર અપરાધીઓ છે બંનેની વિરુદ્ધ અલગ અલગ જિલ્લાઓમાં દસથી વધુ કેસ નોંધાયેલા છે અનુજે એકવાર કાનપુરના પૂર્વ મંત્રી અનંતસિંહ અંટુની કાર લઈને ફરાર થયો હતો અને ફતેહપુરમાં પેટ્રોલ ભરાવતા દરમિયાન ફાયરિંગ પણ કર્યું હતું હાલ પોલીસે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરી દીધા છે